દેશ વિદેશમાં પ્રખ્યાત એવું નડિયાદનું ચવાણું આજ આપણે તૈયાર કરીશું. આ ચવાણાની અંદર કઈ રીતે મસાલો બનાવવાનો, કઈ રીતે તેને મિક્સ કરવાનો એ જ મહત્વનું છે. એકદમ ખાટો મીઠો તીખો ચટપટો અને ખૂબ જ ટેસ્ટી આ ચવાણું તૈયાર થાય છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે એક વાસણમાં આપણે 1/2 કપ જેટલી ચણાની દાળ લેવાની છે. અહીંયા તમે ઘરમાં રહેલી વાટકીથી બધું જ માપ લઈ શકો છો, અથવા તો કઠોળનું માપ લેવું ઓપ્શનલ છે. તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ પ્રકારના કઠોળ અને કોઈ પણ માપના કઠોળ તમે લઈ શકો છો. તે જ રીતે 1/2 કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લીધી છે. તમે અહીંયા આખા મગનો ઉપયોગ પણ કરી શકો છો. 1/2 કપ જેટલા મેં મઠ લીધા છે. તમે અહીંયા વટાણા લઈ શકો છો, ચણા લઈ શકો છો, મગ લઈ શકો છો. તમારી પસંદગી પ્રમાણે તમે કઠોળનો ઉપયોગ કરી શકો છો. હું આ રીતે 3 કઠોળ લઈ રહી છું અને બધું જ મિક્સ કરી એકવાર સાદા પાણીથી ધોઈ લેશું, કારણ કે આ આપણા કઠોળની અંદર કચરો હોય છે. પછી આ પાણીને આપણે કાઢી લેશું અને હવે આપણે આ કઠોળને પલાળવાના છે. તો 3-4 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને જો તમે આખી રાત પલાળવા છોડી શકો તો વેલ એન્ડ ગુડ, નહીં તો સવારમાં પલાળો તો સાંજ સુધી પલાળવાનું રહેશે, અથવા તો 7-8 કલાક પણ પલાળી શકાય. તેને ઢાંકી દેશું અને સરસ મજાનું પલળી જાય, એટલે કે કઠોળના 2 ટુકડા થઈ જાય ત્યાં સુધી પલળી જાય, પછી આપણે તેને આગળની પ્રોસેસમાં લેશું. તો મળીશું 7-8 કલાક પછી. મેં આખી રાત માટે પલાળેલા રાખ્યા હતા, એટલે કે 8-10 કલાક પછી આપણે જોઈએ તો એકદમ સરસ દાણા પલળી ગયા છે. આપણે અહીંયા ચણાની દાળ, મગની દાળ અને જે મઠ લીધા બધા જ જે કઠોળ છે તે આ રીતે 2 ટુકડામાં કટ થઈ જાય ત્યાં સુધી આપણે પલાળવાના હતા. તો તમે જોઈ શકો છો મગનો દાણો પણ 2 ભાગમાં તૂટી ગયો, ચણાની દાળનો દાણો પણ તૂટી ગયો, એન્ડ એ જ રીતે આપણે મઠનો દાણો પણ ચેક કરીએ તો તે પણ 2 ભાગમાં તૂટી જાય છે, મતલબ કઠોળ બરાબર પલળી ગયા છે. તો હવે આ જે પાણી છે ને તે કાઢી લેવાનું છે. તો હવે 10-1 મિનિટ સુધી આપણે આ રીતે નીતરવા છોડી દેશું તો એક્સ્ટ્રા પાણી એકદમ સરસ નીકળી જશે. 10-1 મિનિટ પછી આપણે કોઈ કોટનના કપડામાં 1/2 કલાક માટે પંખા નીચે સૂકવી દેવાનું છે. તમે સીધા પવનમાં સૂકવી શકો છો, પણ તડકે નથી સૂકવવાનું. ક્યાં સુધી આપણે સૂકવવાનું છે તે ખાસ મહત્વનું છે. જો વધારે સુકાઈ જશે તો આપણું આ કઠોળ છે તે ખાવામાં કડક થઈ જશે. તો 1/2 કલાક સુધી જ આપણે સૂકવવાનું. હવે જો 1/2 કલાક પછી ઉપરનું પાણી સુકાઈ ગયું છે, હાથમાં બિલકુલ નથી ચીપકતા આપણા કઠોળ, મતલબ આટલે સુધી આપણે સૂકવવાનું. પણ હા, વધારે નથી સૂકવવાનું. તે ચેક કરવા માટે 1/2 દાણો કઠોળનો લેવાનો અને આ રીતે 2 ટુકડા કરવાના. જો આરામથી ટુકડા થઈ જાય તો સમજવાનું એકદમ પરફેક્ટ સુકાયું છે, એટલે અંદરથી સોફ્ટ રહેશે અને ઉપરથી પાણી શોષાઈ જશે તો એકદમ સરસ આપણું નમકીન તૈયાર થશે. હવે આપણે તળવા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેલનું ટેમ્પરેચર થોડું હાઈ રાખીશું. ધુવાળા નીકળે તેટલું ગરમ નહીં, પણ થોડું મીડિયમથી હાઈ તેવું આપણે તેલ ગરમ કરવાનું અને પછી થોડું આપણે કઠોળ છે તેલમાં ઉમેરવાનું. એકદમ સાવધાની સાથે તળવાનું. તમે જોઈ શકો છો કઠોળ ઉમેરતા બધા જ તેલના બબલ્સ ઉપર આવે છે. આ બબલ્સ તેલના રૂપે નીચે પણ આવી શકે ને તમારો ગેસ તો ખરાબ થાય પણ તમને પણ દજાડી શકે. તો સાવધાની સાથે તળવાનું અને બધા જ બબલ્સ બેસી જાય તેલમાંથી અને બધું જ કઠોળ એની જાતે તેલમાં તરવા લાગે ને ત્યાં સુધી આપણે ફ્રાય કરવાનું છે. અને આ રીતે ઝારામાં બધું જ અથડાવા લાગે અને અથડાતા ક્રિસ્પી જેવો અવાજ આવે ને જો આટલો, ત્યાં સુધી તળવાનું. જો તમે સાંભળો કેટલો ક્રિસ્પી અવાજ આવે છે, તો આ પરફેક્ટ નિશાની છે કઠોળ સરસ તળાઈ ગયું છે. આ કઠોળ નથી ચવળ કે નથી, એકદમ કઠણ, ખાવામાં ખૂબ જ સોફ્ટ રહેશે અને એકદમ ક્રિસ્પી છે. જો તમે ફરી અવાજ સાંભળ્યો ને તો આ જ રીતે બધું જ કઠોળ તળાઈ ગયા બાદ 1 કપ જેટલા કાચા મગફળીના દાણાને પણ લાઇટ ગોલ્ડન કલર પર આવે અને સપાટી ફાટવા લાગે ત્યાં સુધી ફ્રાય કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા મગફળીના દાણાનો કલર ચેન્જ થઈ ગયો છે અને સપાટી પણ ફાટી ગઈ છે. તો તેલમાંથી બહાર કાઢી લેશું. અહીંયા મેં જે સામગ્રીઓ લીધી છે ને તેમાં તમે વધઘટ કરી શકો છો અને તમારી પસંદગી પ્રમાણે પણ તમે લઈ શકો છો.
અહીંયા તમારે ગાંઠિયા બનાવીને લેવા હોય, બુંદી બનાવીને લેવી હોય, કોકોનટ ચિપ્સ તૈયાર કરીને લેવી હોય, ડ્રાયફ્રૂટ્સ લેવા હોય, તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો. હવે થોડા મીઠા લીમડાના પાંદને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું, જેથી આપણું જે ચવાણું તૈયાર થાય તેમાં મોઇશ્ચર ના રહે. હવે ગેસની ફ્લેમ હાઈ રાખી તેલનું ટેમ્પરેચર ધુવાળા નીકળે તેવું ગરમ કરી અને 50-60 ગ્રામ જેટલા મકાઈના પૌવાને થોડા થોડા તેલમાં ઉમેરી અને પૌવા ફૂલી જાય ત્યાં સુધી તળીને બહાર કાઢી લેવાના છે. આ પૌવાને ફૂલવામાં તેલનું ટેમ્પરેચર પણ હાઈ જોઈએ અને ગેસની ફ્લેમ પણ હાઈ જોઈએ, તો ખાસ પૌવા તળતી વખતે ધ્યાન રાખવાનું. હવે તે જ રીતે આપણે અહીંયા કોલ્હાપુરી મમરા લીધા છે. મમરાને મેં લગભગ 50-60 ગ્રામ અને કપથી 3-4 કપ લીધા છે. આ રીતે 50-60 સેકન્ડમાં મમરાને તેલમાં ફ્રાય કરવાથી ક્રિસ્પી થશે અને વધારે સ્વાદિષ્ટ લાગશે. તમે કોઈ પણ મમરાનો ઉપયોગ કરી શકો, પણ ભૂસામાં જનરલી કોલ્હાપુરી મમરાનો ઉપયોગ થતો હોય છે, જે થોડા જાડા અને ભરાવદાર મમરા હોય છે. હવે ફરીથી તેલને હાઈ ગરમ કરીશું અને ગેસની ફ્લેમ હાઈ રાખી 1 કપ અને ગ્રામમાં 50-60 ગ્રામ જેટલા ચોખાના પૌવાને ફ્રાય કરી લેશું. આ ચોખાના પૌવા જે જાડા આવે છે ને, જે સ્પેશિયલ ભૂસા માટે આવે છે, તે લીધા છે. તમે બટેટા પૌવામાં વપરાય તે પૌવાનો ઉપયોગ પણ કરી શકો છો. અને પૌવાને ફટાફટ તળાતા વાર નથી લાગતી, જેવા તળાય કે બહાર કાઢી લેવાના. મકાઈના પૌવા કે ચોખાના પૌવા, કોઈ પણ પૌવાને તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખીને તળવા, નહીં તો પૌવા ચવળ થઈ જશે, બરાબર ફૂલશે નહીં ને તેલ પી જશે. હવે ચવાણુંને વધારે ચટકીલો ટેસ્ટ આપવા માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તો મિક્સર જારમાં 1-1.5 નાની ચમચી જેટલું નમક ઉમેરીશું અને 1 નાની ચમચી જેટલો હળદર પાવડર, 2 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર. અહીંયા તમે તીખું કે કાશ્મીરી કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો. મેં કાશ્મીરી લીધું છે. 1 ચમચી ધાણાજીરું પાવડર, 2 ચપટી હિંગ લેશું, 1/2 ચમચી કાળું નમક જેને સંચય પાવડર કહીએ તે ઉમેરીશું, સાથે 1/2 ચમચી જેટલો ચટપટો ટેસ્ટ આપવા માટે આમચૂર પાવડર અને 2 ચમચી જેટલું ખટાશને મેન્ટેન કરવા ખાંડ ઉમેરીશું અને 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું, 1 ચમચી મેજિક મસાલા પાવડર. આ હોમમેડ છે. તમે મેગી મસાલાનો પાવડર આવે તે પણ ઉપયોગમાં લઈ શકો છો, ગરમ મસાલો પણ લઈ શકો છો અને ઓપ્શનલ છે સ્કીપ પણ કરી શકો છો. હવે ગ્રાઇન્ડ કરી પાવડરને મિક્સ કરી દઈશું અને આ બધી જ નમકીનમાં 1 કપ જેટલી ચણાના લોટની સેવ ઉમેરીશું. તમે ગાંઠિયા, બુંદી, ડ્રાયફ્રૂટ્સ કંઈ પણ ઉમેરી શકો છો. આપણે જે મસાલો તૈયાર કર્યો તેને ઉમેરી અને પછી હળવા હળવા હાથે બંને હાથની હથેળીથી થોડું રબ કરીશું, મતલબ એકદમ ઘસતા જશું અને આપણા આ મસાલાને આપણા ચવાણા સાથે મિક્સ કરીશું. જેમ જેમ મિક્સ કરતા જશો તેમ કલર બદલશે, ટેસ્ટ બદલશે, ટેક્સચર બદલશે, મસાલાનો ટેસ્ટ દાણે દાણામાં આવી જશે, કલર પણ સરસ આવશે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ચટપટું આપણું ચવાણું. તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી બતાવજો. ફરી મળીશું એક નવી જૈન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.